ओम शांति। खूब खूब आभार मेहमानों नो के जेमने दीप प्रागट्य प्रोग्राम की शुरुआत करी। कहवाय छे के शुभम करोति कल्याणम आरोग्यम धन संपदा शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते। एनो अर्थ छे के जे शुभ करनार छे, कल्याण करनार छे, आरोग्य धन संपत्ति आपनार छे, जे शत्रुओनो विनाश करनार छे ने सद्विवेक आपनार छे, एवी आ दीप ज्योति हूँ तने नमन करू छू। હવે આપણી વચ્ચે પાલનપુરથી પધારેલ રાજયોગીની આદરણીય બ્રહ્મા કુમારી ભારતીબેન અહીંયા છે, તો એ પ્રોગ્રામને બધાને આશીર્વચન આપશે, તો હું ભારતીબેનને વિનંતી કરીશ કે આશીર્વચન। ઓમ શાંતિ। વિશ્વ કલ્યાણકારી મંગલકારી परम पवित्र सदा निरोगी एवा मंच पर उपस्थित आजना आ कार्यक्रम नु आयोजन करनार उमंग साथी आप सौ ने भेगा करनार राजयोगिनी ब्रह्मा कुमारी शिवानी बेन अने तमारा शरीर की चिंता करी तमने रोग माथी मुक्त करवा माटे खास बरोड़ा थी आवेला डॉक्टर श्याम सुंदर भाई एमना साथी भाइयों अने गामना आगेवानो वडीलो मंच पर उपस्थित अन्य महानुभावों अलग अलग गाम अने दांतीवाड़ा माथी पधारेला आप सौ भाइयों अने बहनों आपणे आपणे तबियत ने सुधारवा माटे आव्या छीए, परंतु एने सुधारवा माटेनो मुख्य आधार बीज ए आपणुं मन छे। कहेवाय छे કે બીજ જો સશક્ત હોય તો એનું ફળ ફલીભૂત થતું હોય છે। આપણા શરીરમાં પણ જો બીજ છે એ આત્મા છે। આત્મા જો સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય, તો આ શરીર પણ ઓટોમેટિક તંદુરસ્ત ના હોય તો પણ થતું જાય છે। અને આત્માની તંદુરસ્તી શક્તિનો આધાર એ આપણું મન છે, કારણ કે મન જેવું વિચાર કરે છે એનો પ્રભાવ આપણા શરીર પર ચોક્કસ થતો। ઘણીવાર આપણને થોડુંક દર્દ હોય પગની અંદર અને આપણે વિચાર વિચાર કરીશું, મને દુખે છે, મને દુખે છે, મારે ચલાતું નથી, ઊભું નથી થવાતું, તો આ વિચારો શું કરશે, શું કરશે, આ પગને વધારે દુખાવો પેદા કરશે। પછી આટલું ચાલતા હોઈશું તો પણ બી આપણે નહીં ચાલી શકીએ, તો આધાર શું છે, મન છે। એટલે આ શરીરની અંદર મુખ્ય જે છે આત્મા છે, અને આત્મા જો ના હોય તો આ શરીરની કોઈ કિંમત નથી। એટલે શરીરને નિરોગી બનાવવા આવ્યા છો, એમના માટે તમારા ડોક્ટરો તમારી સેવામાં હાજર છે, પરંતુ આ મનને નિરોગી બનાવવા માટે એના જે સર્જન છે એ પરમાત્મા છે, એ મોટામાં મોટો ડોક્ટર છે, સર્જન છે। એને જો આ મનથી યાદ કરવામાં આવે તો આપણું મન એ સશક્ત બને છે,
ઘણા એવા ઉદાહરણો આપણા વિદ્યાલયમાં છે કે એમણે પોતાના મનના શ્રેષ્ઠ વિચારોના આધાર પર પોતાની મોટી મોટી બીમારીઓને નાબૂદ કરેલી છે. થોડાક સમય પહેલાની જ વાત છે, અમારા સેન્ટરમાં જ એક બેન આવે છે. ઘણા સમયથી એમને અહીંયા બધું પેન થતું, એમની પોતાની દ્રઢતા હતી, ક્યારેય મારે ભગવાનના ઘરે જવું છોડવું નથી, મને ગમે તે થઈ જાય. અને એ દરરોજ આવે, બીમારી એમની ન પકડાય. એ બાબાને કે તું સર્જન છે, મારી બીમારીને પકડજે. અને જ્યારે એમને છેલ્લે ખબર પડી, એમને મણકામાં કેન્સર. તમે વિચાર કરો, સામાન્ય વ્યક્તિને જો આ વસ્તુની ખબર પડે તો અડધા તો એ પૂરા જ થઈ જાય, મનથી જ પૂરા થઈ જાય. પણ આજે એ બેને અંદર મનથી નક્કી કર્યું. જ્યારે બતાવવા માટે ગયા ત્યારે ડોક્ટર કે એમના વિના આપણે વાત કરીએ કે એમને શું તકલીફ છે, ત્યારે બેન એમને કહે છે, નહીં મારી સામે વાત કરો, શું છે, મારે આજે જવાનું છે કે કાલે ઉપર જવાનું છે, મને તમે કહી દો, હું મારી તૈયારી કરી લઈશ, મને કોઈ ચિંતા નહીં, મને કોઈ પણ પ્રોબ્લેમ હશે મને કોઈ તકલીફ નથી. ડોક્ટરને એ વાત થોડી અઘરી લાગતી હતી, પણ એ રોજ છે પરમાત્માને યાદ કરીને પરમાત્માની શક્તિના રેઝ, એના કિરણો જે પોતાના તકલીફ હતી ત્યાં જેમ પરમાત્માએ શકાસ આપી રહ્યા છે, એ બધી તકલીફ દૂર થઈ રહી છે, એ રોજ છે આજે પણ એનો અભ્યાસ કરે છે. જે ડોક્ટરે એમને એમ કહ્યું હતું કે તમે બેસી નહીં શકો, ચાલી નહીં શકો, ઊભા નહીં થઈ શકો, તમારે પથારીમાં રહેવું પડશે, કારણ કે મણકામાં તકલીફ છે. અને આજે એમની ટ્રીટમેન્ટ પછી એ ચાલે છે, ઘરમાં ઊભા ઊભા બધું કામ કરે છે, બધું જ કરી રહ્યા છે. ત્યારે ડોક્ટરને નવાઈ લાગી કે આ કઈ શક્તિએ કામ કર્યું છે. તો આ કયો આધાર છે? મન. મન જેટલું સશક્ત હશે એટલે જ આપણે આ તનને, તબિયતને, એ ગમે તેવી હશે પણ એને સુધારવી એ આપણા હાથમાં છે. એટલા માટે કહેવાય છે, આપણું સ્વાસ્થ્ય આપણી મુઠ્ઠીમાં. આપણે ડોક્ટરની પાસેની ટ્રીટમેન્ટ અને મનને તંદુરસ્ત કરવા માટેનું શિવાની બેન પણ અહીંયા શીખવશે, તમે આવી શકો છો. એટલા માટે જ તમને કહું કે તમે તમારા ગામમાં શરૂ કરો. એ એટલા માટે કહી રહ્યા છે કે તમને તમારા મનને ઠીક શિવાની બેન કરશે, તનને ઠીક આ ડોક્ટરો કરશે. તો જેનું મન અને તન બંને તંદુરસ્ત હશે એને જીવનમાં ક્યાંય મુશ્કેલી નહીં આવે, એ સ્વસ્થ રીતે જીવી શકશે. જેનું મન ખુશ, તન ખુશ, પોતાની ખુશી આપણે બીજાને પણ આપી શકીશું. એવા આપ સૌ સદા નિરોગી રહો, અને મન નિરોગી રહે, તન નિરોગી રહે એવી મારી આપ સૌ માટે દિલની ખૂબ ખૂબ શુભ ભાવના, શુભકામના. ઓમ શાંતિ.